આજે અંબાજી ધામમાં અંબાના ચરણોમાં શીશ નમાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પહોંચ્યો હતો. અંબાજી પહોંચ્યા બાદ હાર્દિકે માતાજીના ચરણોમાં શીશ નમાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ અંબાજી સર્કિટ હાઉસ પહોંચી હાર્દિક અંબાજીના કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરવા ઉપરાંત કેટલીક અગત્યની ચર્ચા પણ કરી હતી. હાર્દિકે આવનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના 8 બેઠકો પર કબજો કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવા ઉપરાંત ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો પણ કર્યા હતા. હાર્દિકની આ મુલાકાત દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. છેલ્લા 25 વર્ષથી એક જ પાર્ટીનું શાસન હોવા છતાંય ગુજરાતના ખેડૂતો, યુવાનો, મધ્યમવર્ગીય પરિવારો, ગામડાની અંદર રહેતો એ ગરીબ વર્ગ આજે ખૂબ પરેશાન છે. એવા સંજોગોમાં અમે લોકોનું કઈ રીતે સારું કરી શકીએ, લોકોની સમસ્યાનું નિરાકરણ કઈ રીતે કરી શકીએ એના માટે અમે કામ કરીશું. નાની ઉંમરે જવાબદારી મળવી એ બહુ મોટી વાત નથી હોતી, પરંતુ એ જવાબદારી નિભાવવી સૌથી મોટી વાત હોય છે. ગુજરાતના 6 કરોડ લોકોને કઈ રીતે ન્યાય મળે, ગુજરાત સરકારની ખોટી નીતિઓની વિરુદ્ધમાં લોકોને કઈ રીતે જાગૃત કરવા, એ જ હેતુથી આજે મેં જગદંબાના ચરણોમાં નમન કરીને કઈ રીતે આ લોકોની વાત કરી શકું, કઈ રીતે આ લોકો સામે હું લડી શકું, બસ એ આશીર્વાદ લીધા છે. અને મને ભરોસો છે કે ગુજરાત ફક્ત ગાંધીનગર કે અમદાવાદ નથી, ગુજરાતનો મતલબ થાય છે દાંતાનું પણ એક ગામ, ગુજરાતનો મતલબ થાય છે બનાસકાંઠાનું પણ એક ગામ. ગાંધીનગર અને અમદાવાદમાં રોડ રસ્તા હોય તો હું માનું છું કે સાબરકાંઠા કે બનાસકાંઠા અને છેવાડાના ગામડાની અંદર પણ સારા રોડ રસ્તા હોવા જોઈએ, ત્યારે જ ગુજરાત એકાકીકરણ અને વિકાસની પરિભાષામાં આવશે. અને એ જ હેતુથી અમે ગુજરાતના ગામડાઓમાં જઈ રહ્યા છીએ. હાર્દિક પટેલ બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પુત્ર ઋષભ રૂપાણી પણ આજે અંબાજી મંદિર પર માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ આજે સામાન્ય માણસની જેમ અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા, તેમજ અંબાજી મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ માતાજીની ગાદીના દર્શન કરી ભટજી મહારાજના આશીર્વાદ લઈ રક્ષા પોટલી બંધાવી હતી. ઋષભ રૂપાણી મુખ્યમંત્રીનો પુત્ર હોવા છતાં કોઈ પ્રકારના પ્રોટોકોલ કે સુરક્ષા વ્યવસ્થા સાથે રાખી નહોતી અને સામાન્ય જનતાની જેમ અંબાજી મંદિરના દર્શન કર્યા હતા.